નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દ જોવાના છીએ. અને મિત્રો, આગળ આપણે સમાનાર્થી શબ્દોનો ભાગ એક ઓલરેડી એક જોઈ ચૂક્યા છીએ. જો તમે હજી સુધી એ ના જોયો હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તમને નોટિફિકેશન દ્વારા સરળતાથી માહિતી મળી રહે. તો આજે આપણે સમાનાર્થી શબ્દોના ભાગ બે જોવાના છીએ. તો શરૂઆત કરીએ સમાનાર્થી શબ્દમાં. તો પહેલું જ છે બિસ્તર. તો બિસ્તરના સમાનાર્થી એટલે કે સમાન અર્થવાળા શબ્દો કેટલા થાય છે તેની વિશે માહિતી લઈએ. તો કયા કયા થાય? તો કે બિછાનું, પથારી, બસ આ બે એના અર્થ થાય છે. ફરીથી જોઈએ બિસ્તરમાં તો કયા કયા? તો કે બિછાનું અને પથારી એના સમાનાર્થી અર્થ થાય છે. પછી છે બીજો શબ્દ છે બલા. તો એનો અર્થ થાય આફત, મુસીબત. ફરીથી તો કે બલાના કયા કયા શબ્દ થશે? તો કે આફત અથવા મુસીબત એના સમાનાર્થી શબ્દ થશે. ત્રીજું છે બાંધવ. તો બાંધવના સમાનાર્થી છે ભાઈ, સહોદર, ભ્રાતા. આ ત્રણેય એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ તો કે બાંધવમાં કયા કયા? તો કે ભાઈ, સહોદર, ભ્રાતા એના સમાનાર્થી છે. પછી છે બિંદુ, સોરી બુંદ. તો એનું સમાનાર્થી છે ટીપું અથવા છાંટો. આ બંને એના સમાનાર્થી છે. બુંદના કયા કયા આવશે? તો કે ટીપું અથવા છાંટો એના સમાનાર્થી છે. પાંચમું જોઈએ વસ્ત્ર. તેના સમાનાર્થીમાં જોઈએ તો કે વસન, પટ, કાપડ, અંબર, પરિધાન. આટલા એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ વસ્ત્રમાં તો કે વસન, પટ, કાપડ, અંબર, પરિધાન આટલા એના સમાનાર્થી છે. છઠ્ઠાની વાત કરીએ વીરતા. તો વીરતાના કયા કયા બીજા સમાનાર્થ થાય છે? તો કે શૌર્ય, સુરાતન, પરાક્રમ, બહાદુરી આટલા એના સમાનાર્થી છે. ફરીથી વીરતાના તો કે શૌર્ય, સુરાતન, પરાક્રમ અને બહાદુરી આટલા એના સમાનાર્થી છે. સાતમું જોઈએ શિવ. તો શિવમાં શંભુ, શંકર, રુદ્ર, ઉમાપતિ. ફરીથી તો કે આટલા છે એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ તો કે શિવના શંભુ, શંકર, રુદ્ર, ઉમાપતિ આટલા શિવના છે એ સમાનાર્થી થશે. આઠમું જોઈએ સૂર્ય. તો સૂર્યના કયા કયા છે? તો કે સૂરજ, રવિ, સવિતા, ભાસ્કર, આદિત્ય, દિવાકર, ભાનુ, અંશુમાન આટલા એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ તો સૂર્યના કયા કયા આવશે? તો કે સૂરજ, રવિ, સવિતા, ભાસ્કર, આદિત્ય, દિવાકર, ભાનુ, અંશુમાન આટલા એના સમાનાર્થી છે. નવમું જોઈએ વાનર. તો એના સમાનાર્થીમાં જોઈએ તો કે વાંદરો, શાખા મૃગ, કપી, મરકંટ, લંગૂર આટલા એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ તો કે વાનરના તો કે વાંદરો, શાખા મૃગ, કપી, મરકંટ અને લંગૂર આટલા એના સમાનાર્થી છે. દસમું જોઈએ સરસ્વતી. તો એના સમાનાર્થી જોઈએ તો વાગીસા, વાગદેવી, ભારતી, વીણાધારણી આટલા એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ તો કે ભાઈ સરસ્વતી, વાગીસા, વાગદેવી, ભારતી યાદ રાખવા જેવો શબ્દ આ છે. મિત્રો, આગળ પરીક્ષા રેવન્યુ તલાટીમાં આ સવાલ પૂછાઈ ગયેલો કે ભાઈ ભારતી નીચેનામાંથી કોનો સમાનાર્થી શબ્દ છે. તો ધ્યાન રાખશું ભારતી સરસ્વતીનો સમાનાર્થી છે અને આ સિવાય વીણાધારિણી તો આટલા સરસ્વતીના સમાનાર્થી છે. આગળ જોઈએ વાઘ. તો વાઘના કયા કયા સમાનાર્થી નીકળે છે? તો કે સાદૃલ, શેર, વ્યાત્ર. ફરીથી તો કે વાઘના કયા કયા છે? સાદુલ યાદ રાખવા જેવો સવાલ છે. યાદ રાખશું સાદુલ કોનું સમાનાર્થી છે? તો કે વાઘનું સમાનાર્થી છે. આ સિવાય શેર તો બધાને આવડતું જ હશે અને આ સિવાય વ્યાધ્ર. બારમું વાત કરીએ શહેર. તો એના કયા કયા સમાનાર્થી થાય? તો કે પૂર, પૂરી, નગર અને નગરી આટલા એના સમાનાર્થી છે. ફરીથી શહેરમાં તો કે પૂર, પૂરી, નગર અને નગરી આટલા એના સમાનાર્થી છે. તેરમું જોઈએ સફેદ. તો કે એના સમાનાર્થીમાં શ્વેત, શુકલ, ધવલ, ધોળું, ઉજળું, શુભ્ર, શીત આટલા એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ તો કે સફેદના કયા કયા આવશે? શ્વેત, શુકલ, ધવલ, ધોળું, ઉજળું, શુભ્ર અને શીત આટલા સફેદના સમાનાર્થી થશે. ચૌદમો જોઈએ પ્રતિકાર. તો એના આવશે વિરોધ, બાકરી, સામનો આટલા એના સમાનાર્થી શબ્દ થશે. ફરીથી તો કે પ્રતિકારનો કયા કયા આવશે? તો કે વિરોધ, બાકરી અને સામનો આટલા એના સમાનાર્થી થશે. પંદરમો શબ્દ જોઈએ પતિ. તો એના સમાનાર્થી કયા કયા બને છે? તો કે કંઠ,
ધણી, નાથ, ભરથાર, સ્વામી, ધવ, ભરતા, વલ્લભ, પ્રીતમ અને પ્રાણપતિ. તો આટલા છે એ પતિના સમાનાર્થી થશે. ફરીથી એક વખત જોઈએ તો કે પતિમાં કયા કયા આવશે, તો કે કંથ, ધણી, નાથ, ભરથાર, સ્વામી, ધવ, ભરતા, વલ્લભ, પ્રીતમ અને પ્રાણપતિ, આટલા છે પતિના સમાનાર્થી થશે. સોળમો જોઈએ ડુંગળી, તો એના સમાનાર્થીમાં છે કાંદો, રાજગરી, આટલા એના સમાનાર્થી છે. ફરીથી ડુંગળીમાં તો કે ડુંગળી, કાંદો અને રાજગરી, આટલા એના સમાનાર્થી થશે. સત્તરમું જોઈએ પત્ની, તો પત્નીના કયા કયા સમાનાર્થી થાય, તો કે ભાર્યા, વલ્લભા, વહુ, અર્ધાંગના, વધુ, શ્રીમતી, ગૃહલક્ષ્મી, આટલા એના છે પત્નીના છે એ સમાનાર્થી થશે. ફરીથી જોઈએ પત્નીમાં તો કે ભાર્યા, વલ્લભા, વહુ, અર્ધાંગના, વધુ, શ્રીમતી અને ગૃહલક્ષ્મી, આટલા એના સમાનાર્થી શબ્દો થશે. અઢારમાં વાત કરીએ પંડિત, તો કે પંડિતમાં કયા કયા થાય છે સમાનાર્થી, તો કે પ્રજ્ઞ, વિદ્વાન, કોવિદ, દક્ષ, બુદ્ધિમાન, બુદ્ધ, મનીષી અને ધીમાન, આટલા એના સમાનાર્થી થશે. ફરીથી જોઈએ તો કે પંડિતમાં પ્રજ્ઞ, વિદ્વાન, કોવિદ, દક્ષ, બુદ્ધિમાન, બુદ્ધ, મનીષી અને ધીમાન, આટલા એના સમાનાર્થી થશે. ઓગણીસમાં વાત કરીએ પાર્વતીમાં, તો કે પાર્વતીનો ગૌરી, શૈલસુતા, હેમવતી, ગિરિજા, ઉમા, આટલા એના સમાનાર્થી થશે. ફરીથી જોઈએ તો કે પાર્વતીના તો કે ગૌરી, શૈલસુતા, હેમવતી, ગિરિજા અને ઉમા, આટલા પાર્વતીના સમાનાર્થી શબ્દો થશે. વીસમો વાત કરીએ પાન, તો એના કયા કયા સમાનાર્થી થાય, તો કે પર્ણ, પાંદડું, પલ્લવ, કિસલય, પત્ર, આટલા એના સમાનાર્થી શબ્દો થાય છે. ફરીથી પાનમાં તો કે પર્ણ, પાંદડું, પલ્લવ, કિસલય અને પત્ર, આટલા એના સમાનાર્થી થશે. એકવીસમી વાત કરીએ પહેલ, તો એનો સમાનાર્થી થશે પ્રારંભ, શરૂઆત, આરંભ, આટલા એના શરૂઆત સોરી એટલા છે સમાનાર્થી થશે. ફરીથી જોઈએ તો પહેલમાં તો કે પ્રારંભ, શરૂઆત અને આરંભ, એટલા સમાનાર્થી થશે. બાવીસમાં વાત કરીએ પ્રત્યક્ષ, તો પ્રત્યક્ષમાં કયા કયા આવશે, રૂબરૂ, મોઢા મોઢ, નજરો નજર, સમક્ષ, સમ્મુખ, આટલા એના સમાનાર્થી થશે. ફરીથી જોઈએ તો કે ભાઈ પ્રત્યક્ષમાં રૂબરૂ, મોઢા મોઢ, નજરો નજર, સમક્ષ અને સન્મુખ, આટલા એના સમાનાર્થી થશે. ત્રેવીસમાં વાત કરીએ પુરાતન, તો એના બીજું જ સમાનાર્થી છે પ્રાચીન, જૂનું, પુરાણું, જર્જરિત, જીર્ણ, આટલા એના સમાનાર્થી છે. ફરીથી જોઈએ તો પ્રાચીન, જૂનું, પુરાણું, જર્જરિત અને જીર્ણ, એટલા એના સમાનાર્થી થશે. ચોવીસમાં જોઈએ પુત્રીના કેટલા કેટલા સમાનાર્થી થાય છે, તો કે ભાઈ પુત્રીના તનિયા, દુહિતા, દીકરી, આત્મજા, અંગજા, બેટી, તનુજા, સુતા, આટલા એના પુત્રીના સમાનાર્થી થાય છે. ફરીથી જોઈએ તો પુત્રીમાં તન્યા, દુહિતા, દીકરી, આત્મજા, અંગજા, બેટી, તનુજા અને સુતા, આટલા એના સમાનાર્થી થશે. પચીસમો જોઈએ મિત્ર, તો મિત્રના કયા કયા સમાનાર્થી થાય, તો કે ભેરુ, સાથી, દોસ્ત, સખા, સહચર, સુહૃદય, ભાઈબંધ, અજીજ, તો આટલા છે એના સમાનાર્થી થશે. ફરીથી તો કે ભાઈ મિત્રમાં કયા કયા આવશે, તો કે ભેરુ, સાથી, દોસ્ત, ભેરુ, સાથી, દોસ્ત, સખા, સહચર, સુહૃદય, ભાઈબંધ અને અજીજ, આટલા મિત્રના સમાનાર્થી થશે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ રાખીશું, વધારે માહિતી આપણે ભાગ ત્રણમાં લઈશું. તો આ વિડીયોમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.